સાથે જ કૃષિ તાલીમ યોજનાને લઈને કૃષિ મંત્રી અને ભાજપના એમએલએ રમણલાલ વોરા અને આમને સામે આવી ચૂક્યા છે। કૃષિ લક્ષી કૌશલ્ય વિકાસ તાલીમથી કોઈ જ લાભ નહીં થાય એવું કહેવું છે રમણલાલ વોરાનું। કોઈ લાભ ન થતો હોવાથી કૃષિ તાલીમ યોજના બંધ કરવી જોઈએ એવું રમણલાલ વોરાનું કહેવું છે। રમણલાલ વોરાના આરોપ બાદ કૃષિ મંત્રી રાઘવજી પટેલનો પલટવાર, ખેડૂતોને તાલીમ આપવાથી સુધારો આવી રહ્યા છે એવું કહેવું છે કૃષિ મંત્રી રમણલાલ વોરાનું। કૃષિ તાલીમ યોજના બંધ કરવાનો કોઈ સવાલ જ ઊભો થતો નથી। ક્યાંક યોગ્ય તાલીમ ના મળતી હોય તો રમણલાલ મારું ધ્યાન દોરી શકે છે આવું કૃષિ મંત્રીએ કહ્યું। કૃષિ તાલીમ યોજનાને લઈ કૃષિ મંત્રી અને ભાજપ એમએલએ રમણલાલ વોરા આમને સામે આવી ચૂક્યા છે। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા હિરેન રાજગુરુ જોડાઈ ચૂક્યા છે। હિરેન, શું દલીલો થઈ રમણલાલ વોરાની કૃષિ મંત્રી સાથે? પૂનમ, વિધાનસભા ગૃહનો આજે છેલ્લો દિવસ હતો બજેટની કાર્યવાહીના સત્રનો, અને એ દરમિયાન ભાજપના ધારાસભ્ય, પૂર્વ મંત્રી અને પૂર્વ અધ્યક્ષ રમણલાલ વોરા આકરા તેવરમાં જોવા મળ્યા। તેમણે કૃષિ મંત્રી રાઘવજી પટેલ અને સાથે પંચાયત મંત્રી, પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાની જે યોજનાઓ છે તેને લઈ અને ઘણી જ ટિપ્પણી કરી, સાથે ચીમકી પર ઉચ્ચારી। પાણી પુરવઠાની યોજના વિશે તેમણે કહ્યું કે કેનાલોની સાફ સફાઈ થતી નથી, મારા વિસ્તારમાં કેનાલોના કામ નથી થતા, અને જો કામ નહીં થાય તો હું કોર્ટમાં જઈશ। મેં છેક મંત્રી સુધી અને મુખ્યમંત્રી સુધી રજૂઆત કરી છે, છતાં કામ નથી થતું। બીજી તરફ કૃષિ યોજનાને લઈ અને તેમણે કહ્યું કે કૌશલ્ય વિકાસ તાલીમથી ખેડૂતોને લાભ નથી થતો, તો આવી તાલીમો બંધ કરી દેવી જોઈએ। જો કે બંને મંત્રીઓએ જવાબ આપ્યો, પંચાયત અને પાણી પુરવઠા મંત્રીએ જવાબ આપ્યો કે ધ્યાન દોરે, જો કામ નહીં થતું હોય તો હું અધિકારીઓ સાથે સ્થળ ઉપર જઈશ અને તેમનું કામ કરાવીશ। તો બીજી તરફ રાઘવજી પટેલે તો ત્યાં સુધીનું સંભળાવી દીધું કે તાલીમથી જ આદિ માનવથી મનુષ્ય સુધીની સફર પૂરી થઈ છે, આમ છતાં ક્યાંક તાલીમ યોગ્ય ના મળી હોય તો મારું ધ્યાન દોરવામાં આવે, મારા મગજમાં જેટલી વાત ઉતરશે એ। જી હિરેન, આભાર આપનો તમામ માહિતી બદલ।